नमस्कार विद्यार्थी मित्रों, आज आपने जो विषय भणवा जा रहा है तो विषय का नाम है स्टैटिस्टिक्स, એટલે કે આંકડાશાસ્ત્ર। આમ તો તમને બધાને ખ્યાલ છે કે આપણો જે સિલેબસ જે 30% કટ કરવામાં આવ્યો છે, બરોબર, તો 30% જે સ્કીપ કરવામાં આવ્યો છે એમાં આપણા વિષયના કોઈ આખા ચેપ્ટર સ્કીપ કરવામાં આવેલા નથી। ઓકે, તો આખા ચેપ્ટર સ્કીપ કરવામાં નથી આવ્યો, પરંતુ અમુક ટોપિક જે આપણે દૂર કરવામાં આવ્યા છે એ દૂર કરીને જ આપણે ચેપ્ટરનો અભ્યાસ કરીશું। ઓકે, તો એમાં આજે આપણે જે ચેપ્ટર નંબર 2 એટલે કે પાર્ટ 2 માં ચેપ્ટર નંબર 2 યાદ છે, ચલ અને અસતત સંભાવના વિતરણ, આનો આપણે આપણે અભ્યાસ કરવાનો છે। ઓકે, તો આમ તો આપણે બધા પાર્ટ 1 સે આપ ભણી ગયા છે, આપણા માટે આ મળીએ તો સિલેબસ એ કટ છે, આપણા માટે ખુશ ખબર ગણી શકાય, કારણ કે આપણે જે અભ્યાસ કર્યો છે આ પાર્ટ 1 નો, આ તો ભાગ આપણે પહેલો ભાગ ભણ્યા છે, એટલે કે ચારે ચાર ચેપ્ટરમાં ભણેલા છે, એ ચારે ચાર ચેપ્ટરમાંથી અમુક રીત દૂર કરવામાં આવી છે પણ બહુ ઓછી, બરાબર। અને આપણો જે સિલેબસ મોટાભાગનો છે આપણા શાસ્ત્રને આજે વાત કરીશું, તો આપણા શાસ્ત્રમાં જે સિલેબસ કટ કરવામાં આવ્યો છે એમાં મોટાભાગનો સિલેબસ ભાગ 2 માંથી કટ કરવામાં આવેલો છે। તો ભાગ 1 તો આપણે આખો ભણી ચૂકેલા છીએ, બરાબર, તો એમાંથી જે આપણે જે ટોપિક દૂર થયા છે, બરાબર, જે પદ્ધતિ દૂર થઈ છે એમાં આપણે તમને જરા આપણે પ્રત્યક્ષ રીતે ભણવાના છીએ, બરાબર, ત્યારે આપણે એની ચર્ચા કરીશું અને એમાં પણ તમામ વસ્તુ ટીક કરી દેવામાં આવશે, એટલે કોઈ પણ જાતનું કન્ફ્યુઝ રાખ્યા વગર, કોઈ પણ જાતની ગૂંચવણ રાખ્યા વગર તમારે આ વિષયમાં અભ્યાસ કરવાનો છે। અને આપણો જે સંકલ્પ છે, બરાબર, કે મારે 100માંથી 100 આવવા જોઈએ, તો એ 100માંથી 100 મિત્રો આવશે, આપણે નંબર પેપર બહુ ઈઝી બની જવાનો છે, બરાબર, તો એ 100માંથી 100 લાવવા માટે આપણે ક્યારે સ્ટેટિસ્ટિકમાં મહેનત ક્યારે ઓછી નહીં કરીએ, હંમેશા વધારશ, બરાબર। તમને બધાને ખ્યાલ છે કે પાર્ટ 1 આપણો તો 50% સિલેબસ જનરલી પૂરો થઈ ગયો, 48 માર્કનું પાર્ટ 1 માંથી પૂરું થઈ ગયું છે, તો અત્યાર સુધીમાં આપણને કોઈ પણ જાતનો લોસ નથી, ભલે આપણે સ્કૂલે નથી આવ્યા, ભલે 6-7 મહિનાથી સ્કૂલે નથી આવ્યા, તેમ છતાં પણ આપણા વિષયમાં કોઈ પણ જાતનો લોસ જણાતો નથી। ઓકે, તો એમાં આપણે હવે પાર્ટ 2 ભણવાના છીએ આજે, અરે પાર્ટ 2 માં એટલે કે તમે જે હું તમે બધા છે ઓફલાઈન ભણશો, તો ઓફલાઈનમાં આપણે ચેપ્ટર નંબર 1 એટલે કે સંભાવના એની વાત કરીશું, અને આપણે જે ઓનલાઈન આપણને દિવસ લેક્ચર ચાલવાના છે, તો ઓનલાઈન લેક્ચરમાં એટલે કે ઓનલાઈન જે આપણો સબ્જેક્ટ 15 દિવસ ચાલવાનો છે એમાં આપણે વાત કરવાની છે અસતત સંભાવના, યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણ। ઓકે, આ ચેપ્ટરમાં કઈ વસ્તુ અભ્યાસક્રમમાં રાખેલી છે અને કેટલી વસ્તુ અભ્યાસક્રમમાં દૂર કરવામાં આવી છે એની આજે આપણે વાત કરવાના છીએ। ઓકે, વાત કરીએ ચેપ્ટર નંબર 2 એટલે કે યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણ, તો એમાં મેં અહીં ટોપિક ઓલરેડી આખા ચેપ્ટરના ટોપિક દર્શાવેલા છે, એ ટોપિક કેટલા રાખવામાં આવશે, કેટલા દૂર કરવામાં આવશે એની ચર્ચા કરીએ જોઈએ આપણે। તો યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણ એમાં આપણો ટોપિક યાદચ્છિક ચલ એટલે કે આ રાખવામાં આવેલો છે। ઓકે, યાદચ્છિક ચલ અને અસતત એમાં બરાબર આ બંને વ્યાખ્યા છે, અસતત યાદચ્છિક ચલ અને સતત યાદચ્છિક ચલ, અસતત યાદચ્છિક ચલ અને સતત યાદચ્છિક ચલ આ બંનેની ફક્ત વ્યાખ્યા આપણે ઉપયોગ કરવાની છે, એટલે આ ટોપિક આપણે દૂર કરવામાં નથી આવતો, આ ટોપિકમાં ફક્ત બે જ વ્યાખ્યા ભણવાના છે। ઓકે, આ બે વ્યાખ્યા એટલે એક યાદચ્છિક ચલ, અસતત યાદચ્છિક ચલ અને સતત યાદચ્છિક ચલ, બરાબર, આનો આપણે અભ્યાસ કરવાના છીએ, અને આમાં મિત્રો આપણે ફક્ત બે વ્યાખ્યાઓ આપેલી છે। ઓકે, હવે વાત કરીએ મિત્રો આપણે અસતત સંભાવના વિતરણની, એની વાત કરીએ તો આ ટોપિકમાં આપણે તમામ વસ્તુ કેન્સલ કરવામાં આવેલી છે, એટલે આપણે આનો અત્યારે અભ્યાસ કરીશું નહીં, બરાબર, અસતત સંભાવના વિતરણ છે એ તમારા સિલેબસમાં આ વર્ષે 2021 માં જે એક્ઝામ દેવાના છે, એટલે તમે જે એક્ઝામ મે મહિનામાં, બરાબર, મે 2021 આ જે તમારી એક્ઝામ છે
એક્ઝામ માં આ ટોપિક તમારો કેન્સલ થયેલો છે એટલે કે આપણો કેન્સલ થયો એટલે રાષ્ટ્ર સંસ્થાના ઉદાહરણ આનો પણ આપણે અભ્યાસ કરવાના નથી આપણો કેન્સલ થયો છે અને મધ્યકનો વિસર્ગ એ પણ કેન્સલ થયો છે આખો ટોપિક આપણો થઈ ગયો કેન્સલ થઈ ગયો છે ઓકે તો આપણે આનો ક્યારે અભ્યાસ કરીશું ओके बस टॉपिक नंबर 2.3 आ तुम्हारे से दी बड़ी संभावना लेकर आवा से ये दाखला आपका सिलेबस में एक बड़ा एक कोई एकटा तो कॉपी आपका सिलेबस में से एक दी बड़ी संभावना लेकर तो दी बड़ी संभावना लेकर ना कितनी वस्तु का अभ्यास करेंगे तो दी बड़ी संभावना लेकर ना गुणधर्म हम अभ्यास करेंगे અને બી બધી વિતરણના ઉદાહરણ એટલે કે બી બધી વિતરણમાં જે દાખલાઓ કન્સર્વ છે તમામ પ્રકારના દાખલા આપણે સિલેબસમાં છે ઓકે તો આ ચેપ્ટરમાં કેટલી વસ્તુ ફક્ત સ્કીપ કરવામાં આવી છે તો અસંગત સંસંભાવના પરના ઉદાહરણ બરાબર એના જે મધ્યમના વિચારણ મેળવવા હતા આ તમામ વસ્તુ શું કરી દેવામાં આવી છે દૂર કરી દેવામાં આવી છે એટલે એનો મતલબ મિત્રો સ્પષ્ટ અનુભવ છે કે સ્વાધ્યાય તમારું 2.1 છે સ્વાધ્યાય 2.1 બરોબર આ સ્વાધ્યાય કે ઓકે આખું મિત્રો કેન્સલ થાય છે બરોબર આ 2.1 માં આપણે અસતત સંભાવના વિતરણના જે ઉદાહરણ છે અસતત સંભાવના વિતરણના જે દાખલા આપેલા છે એ સ્વાધ્યાય 2.1 માં આપેલા છે તો 2.1 આપણે ક્યારે ભણીશું નહીં 2.1 માં આપણે અભ્યાસ કરીએ બરોબર આખો ગુણ થઈ ગયો છે કેન્સલ થઈ ગયો છે એટલે આખો ચેપ્ટર હવે આ યાદચ્છિત ચલ અને અસતત સંભાવના ત્રણ છે બહુ મિત્રો નાનો ભાવ શોર્ટમાં થઈ ગયો છે બરાબર આપણે ફક્ત સ્વાધ્યાય 2.3 નો અભ્યાસ કરીએ કે દ્વિ બધી સંભાવના વિતરણના ઉદાહરણો અને દ્વિ બધી સંભાવના વિતરણના દાખલાનો ફક્ત અભ્યાસ કરવાનો રહેશે ઓકે તો એમાં આપણે ખાસ ઉપયોગી અને મોસ્ટ લાઇકલી તો કોઈ પણ પ્રશ્ન બનશે તો એ મોસ્ટ લાઇકલી પ્રશ્ન બનશે સંભાવના વિતરણના ગુણધર્મ આપણને બહુ મોસ્ટ લાઇકલી ભરવા આવશે બરાબર એટલે સ્ટાર કે જે વસ્તુ છે એ દ્વિ બધી સંભાવના વિતરણના તમામ ગુણધર્મ જે ગુણધર્મ છે એ બધા જ ગુણધર્મ આપણે પાત્ર કરવાના છે ઓકે તો આપણે જે આજે જે ભણવાના છે બરાબર એમાં આપણે તમારે કઈ કઈ વસ્તુ બુકમાં લખવાની છે એની વાત કરી દઉં તો તમારે ફક્ત એક અસતત યાદચ્છિત ચલની વ્યાખ્યા અને સતત યાદચ્છિત ચલની વ્યાખ્યા એટલું લખવાનું થશે આ ચેપ્ટરની વાત કરીશ બરાબર ત્યારબાદ બર્નોલી પ્રયોગોની વ્યાખ્યા કે આની અંદર આ જે ટોપિક છે એની અંદર આપેલ છે બરાબર એની ચર્ચા પછી આપણે કરવા પછી એટલે કે બર્નોલી પ્રયોગોની વ્યાખ્યાની વાત કરવાની છે ત્યારબાદ બર્નોલી પ્રયોગોના જે ગુણધર્મ બહુ શોર્ટમાં આપ્યા છે તો એ બર્નોલી પ્રયોગોના ગુણધર્મનો અભ્યાસ કરવાનો છે ઓકે આ પૂરું થાય પછી બી બધી સંભાવના વિતરણના ગુણધર્મનો અભ્યાસ કરવાનો છે જો મિત્રો તમને ગુણધર્મ આવડશે તો જ તમને દાખલો આવશે કે આપણે તમને બી બધી સંભાવના વિતરણના ગુણધર્મ મોસ્ટ લાઇકલી ભણવાના છે ઓકે ક્યારેક વન લાઇનમાં જે ક્વેશ્ચન પૂછાય છે એ વન લાઇનનો ક્વેશ્ચન પણ બી બધી સંભાવના વિતરણ માંથી જ નીકળતો હોય છે એટલે આપણે એ ખૂબ જ ઉપયોગી બનવાનું છે ઓકે પછી આ દ્વિ બધી સંભાવના વિતરણના ગુણધર્મનો અભ્યાસ કર્યા બાદ આપણે દ્વિ બધી સંભાવના વિતરણના ઉદાહરણોનો અભ્યાસ કરવાનો છે એટલે કે દ્વિ બધી સંભાવના વિતરણની મદદથી કેવા પ્રકારના દાખલા ગણવામાં આવશે એનો આપણે વાત કરવાની છે બોલ જે ફક્ત આખા ચેપ્ટરમાં આપણે એક જ સૂત્ર યાદ રાખવાનું છે આ એક સૂત્રની મદદથી આપણે દ્વિ બધી સંભાવના વિતરણના જે દાખલા છે એનો ઉકેલ આપણે સરળતાથી મેળવી શકતા હોઈએ છીએ ઓકે એની વાત આપણે આવતા લેક્ચરમાં કરીશું ઓકે જય હિન્દ જય ભારત